તો પોરબંદર શહેરનો આજે 1035મો સ્થાપના દિવસ છે. આજના દિવસે પોરબંદરના સ્થાપના દિવસ તરીકે મનાવવામાં આવે છે. પોરબંદરની આસપાસમાં થયેલા સંસાધનો દરમિયાન પોરબંદરમાંથી લોથલ સંસ્કૃતિના અવશેષો પણ ભૂતકાળમાં પ્રાપ્ત થયા છે અને જો આ અવશેષો પરીક્ષણમાં ખરા ઉતરશે તો પોરબંદરની પૌરાણિકતા કદાચ સમગ્ર ભારત જૂના બંદર તરીકે પ્રસ્થાપિત થશે. પોરબંદરની સ્થાપના જેઠવા વંશના રાજાઓએ વિક્રમ સંવત 1045માં શ્રાવણી પૂનમ અને શનિવારના દિવસે સવારે 9:30 વાગે કરી હતી, જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રી કૃષ્ણના વખતની બે નગરી એટલે કે દ્વારિકા અને સુદામાપુરી પોરબંદર હોવાનું પણ મનાય છે. જોકે આ માન્યતાઓને હજુ સુધી કોઈ જ સમર્થન પ્રાપ્ત નથી થયું. વિશ્વમાં સૌથી વધુ પોરબંદરમાં રોકાયેલા સ્વામી વિવેકાનંદનો આશ્રમ અને મહાત્મા ગાંધીનું જન્મસ્થળ કીર્તિ મંદિર પોરબંદરની ઐતિહાસિક ધરોહર છે, જ્યારે એશિયાની પ્રથમ ક્રિકેટ સ્કૂલ દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ અને ભારતનું બીજું પ્લેનેટોરિયમ પોરબંદરની શાન છે. ઇતિહાસની દ્રષ્ટિએ અને ખાસ કરીને આપણને જે તાંબ્રપત્રો અને શિલાલેખો મળ્યા છે એની ગણતરી મુજબ આજે પોરબંદરનો સ્થાપના દિન પણ છે. આ સ્થાપના દિન 1034મો છે અને હવે પછી 1035મું વર્ષ શરૂ થઈ રહ્યું છે. આપણને આશ્ચર્ય થાય કે સૌરાષ્ટ્રના જે જૂજ પ્રાચીન શહેરો છે એમાં પોરબંદરની ગણતરી થાય છે. દ્વારકા તો હવે 7-8 હજાર વર્ષ જૂનું પુરવાર થયું છે. તે પછી સોમનાથ આવે, જૂનાગઢ આવે, ગીરના વઢવાણ આવે અને તે પછી કદાચ પોરબંદરનો નંબર છે કે સૌરાષ્ટ્રના જૂનામાં જૂના નગરોમાં પોરબંદર એક છે. દરિયાકાંઠાનું બંદર બે બાજુ, પોરબંદરની બે બાજુ છે. એક ખાડી છે, એ અસ્માવતી નદી છે. બીજો પોરબંદરનો સમુદ્ર કિનારો છે અને વચમાં પોરબંદર શહેર છે પાઘડીપનાનું. હવે રાવણના ઓરડા ઉપરથી પોર અને પછી પુઅર બંદર ને ક્રિશ્ચન ફારસી શબ્દ બંદર થયો એટલે પોરબંદરનું પોરબંદર બંદર થયું. આ પહેલાં એનું નામ સુદામાપુરી હતું, અસ્મિતનગર પણ હતું. એ રામાયણ કાળમાં મળે છે. સુદામાપુરી મહાભારત કાળમાં મળે છે, સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે અને અસ્માવતી નદી છે તેનો શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે. એના ઉપરથી પણ અસ્મિત નગર કહેવાતું હતું.